તો હવે આપણે નિયત સંબંધમાં ઉટાસમ જોઈએ. ઉટાસમ સહસંબંધની જેમ ખૂબ જ ઇઝી છે અને કોષ્ટક આપણે જે રીતે સહસંબંધમાં બનાવતા એ જ રીતે બનાવવાનું છે. એટલે લગભગ 90% દાખલો તો સરખો જ આવશે સહસંબંધ જેવો જ. તો હવે આપણે પ્રથમ સમ જે છે એ જોઈએ. 3.1 નો પહેલો દાખલો 124મું પેજ. આ રીતે રકમ આપેલી છે, એક વસ્તુના ભાવ રૂપિયામાં અને તેની માંગ 100 એકમોમાં. વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો અને ભાવ રૂપિયા 20 હોય ત્યારે માંગનું અનુમાન મેળવો. ચાલો રકમ આ રીતે છે, ભાવ અને માંગ અનુક્રમે આપણે તેને એક્સ અને વાય કહી દેવાના, કારણ કે અહીંયા આપણને કશું આપેલું નથી. એટલે ભાવને આપણે એક્સ કહીશું, માંગને વાય કહી દઈશું અને આની ગણતરી કરીએ. તો ગણતરી શરૂ કરતા પહેલાં એક વસ્તુ કહી દઉં કે દરેક વખતે આપણે નિયત સંબંધ રેખા બધા જ સમમાં મેળવવાની હોય તો એમાં ચાર વસ્તુ જોઈએ, એક્સ બાર, વાય બાર, બી અને એ. અને બીજી વસ્તુ કે એક્સ બાર અને વાય બાર ઉપરથી આપણે રીત નક્કી કરશું કે કઈ રીતે કોષ્ટક બનાવવું. ચાલો જવાબ મેળવીએ, આનો ગણતરી કરીએ. તો સૌ પ્રથમ આપણને એક્સ આપેલો છે એ લખી નાખવાનો અને એક્સનો સરવાળો કરવાનો. જો ધ્યાનથી સ્ટેપ્સ યાદ રાખજો કઈ રીતે સમ હું ગણું છું અને તમારે આ જ રીતે ગણવાનું. અને ત્યારબાદ વાય લખી નાખો અને વાયનો સરવાળો. તો એક્સનો સરવાળો 96 અને વાયનો સરવાળો 60. હવે આપણે કોષ્ટકમાં એક્સ અને વાયનો ટોટલ થઈ જાય એટલે પહેલાં એક્સ બાર અને વાય બાર મેળવવાના. તો એક્સ બાર થશે 96/n = 6 એટલે 16, અને વાય બાર 60/6 = 10 થશે. તો અહીંયા આપણી પાસે બંને મધ્યક પૂર્ણાંક છે એટલે એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બારની મેથડ આપણે ઉપયોગ કરી શકીએ. પણ તમે જોઈ શકો છો મોટા ભાગના પ્રાપ્તાંકો નાના છે, લગભગ બધા 20થી નાના છે. એક અહીંયા એક જ 21 મોટો છે અને એ 20ની નજીક જ છે. તો આપણે પ્રાપ્તાંક નાના હોય તો સીધી રીત આપણને વધુ કમ્ફર્ટેબલ રહેશે એટલે સીધી રીતનો જ ઉપયોગ કરીએ. તો યાદ રાખવાનું, પ્રાપ્તાંક નાના હોય ત્યારે સીધી રીત ડાયરેક્ટ મેથડ, અને પ્રાપ્તાંક મોટા હોય તો મધ્યક ઉપરથી આપણે રીત નક્કી કરશું. તો માત્ર આપણે બે જ કોલમ બનાવવાના છે સીધી રીત માટે. તો પહેલો કોલમ થશે એક્સ અને વાયનો ગુણાકાર. તો આ એક્સ અને વાય બંનેનો ગુણાકાર કરી દેવાનો, 12 × 18, 14 × 12, અને તેનો સરવાળો કરવાનો. અને હવે તમારે માત્ર છેલ્લો કોલમ એક્સનો વર્ગ બનાવવાનો છે. તો આ રહ્યો એક્સનો વર્ગ, આ જે કોલમ આપ્યો છે એનો સ્ક્વેર કરી નાખીએ, એનો ટોટલ કરો. તો સીધી રીતનો ફાયદો એ થશે કે આપણે જવાબ માટે માત્ર બે કોલમ બનાવવાના. પણ ઇઝી ક્યારે પડે, જ્યારે પ્રાપ્તાંકો એક્સ અને વાયના નાના હોય ત્યારે. ચાલો હવે મેં તમને ચાર કિંમતો કીધી, પૈકી બે તો આપણે મેળવી લીધી એક્સ બાર અને વાય બાર. હવે મેળવીએ બી. તો સીધી રીત માટે બીનું સૂત્ર છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર, બરાબર છે. તો એન બરાબર 6, સિગ્મા એક્સ વાય 893, સિગ્મા એક્સ 96, સિગ્મા વાય 60 આપેલા છે. એન બરાબર 6, સિગ્મા એક્સ સ્ક્વેર 1586 અને સિગ્મા એક્સ આપણને આપેલો છે 96. હવે આ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ આપણે આ રીતે મળશે, બરાબર છે. 6 × 893 માઇનસ 96 × 60, 6 × 1586 માઇનસ 96 સ્ક્વેર. આનું સાદરૂપ આપીએ, અહીંયા લખીએ છીએ. તો અંશમાં 6 × 893 એટલે 53, 58, અને 96 × 60 એટલે 57, 60. છેદમાં 1586 × 6 માઇનસ 96 વર્ગ એટલે 95, 16 માઇનસ 92, 16. અંશની બાદબાકી કરીએ તો માઇનસ 402, છેદની બાદબાકી 300, અને ભાગાકાર કરીએ તો જવાબ મળશે માઇનસ 1.5.
34. હવે બી મેળવીએ, સોરી એ મેળવીએ, તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણને મેળવ્યો છે આપણે 10 માઇનસ બી બરાબર માઇનસ 1.34 ગુણ્યા એક્સ બાર એટલે 16, બરાબર છે. હવે આનું સાદરૂપ આપીએ તો 10 આ માઇનસ માઇનસ થઈ જાય છે પ્લસ 21.44 બરાબર 31.44. ત્યારબાદ આપણે નિયત સંબંધ રેખા મેળવીએ, તો વાય ની એક્સ પર ની નિયત સંબંધ રેખા આ રીતે થશે. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, એ બરાબર 31.44 માઇનસ બી એટલે 1.34 એક્સ. હવે આગળ આપણને પ્રશ્ન પૂછેલો છે કે એક્સ ની કિંમત 20 હોય ત્યારે વાય ની કિંમતનો અંદાજ મેળવો. આ સમીકરણમાં આપણે એક્સ બરાબર 20 મૂકી દઈએ તો વાય કેપ આપણને મળશે 31.44 માઇનસ 1.34 અને આ એક્સ ની જગ્યાએ આવી જશે 20. ચલો ગણતરી કરીએ તો 31.44 માઇનસ આ બંનેનો ગુણાકાર 26.8, બાદબાકી કરતા આપણને જવાબ મળશે 4.64. તેથી આપણે કહી શકીએ કે ભાવ રૂપિયા 20 અહીં રહી ગયું છે. 20 હોય ત્યારે અનુમાનિત માંગ વાય કેપ થશે 4.64 સો એકમો, કારણ કે વાય ના જે એકમ છે એ 100 એકમો છે, તો વાય કેપ બરાબર 4.64 સો એકમો થશે.